कहीं नहीं रहा है, गॉड ब्लेस बताए ने आउ तो ठोका है गाड़ी तो ठोका है रोन ओगणी योरना छोकरा आवरी तो कंफ्यूज थई जाए भाई, हमको वो टेंशन नहीं करवा रहो पण एना बाप पर आखवाने मारी दे राखी दी टेंशन ना करिस એટલે આ ભાઈ એવું કહે છે કે આજીવન એક કન્સર્ન ઉપસ્થિત થયો હતો કે ભાઈ આ તથ્ય છે, આ રીતે ગાડી ઠોક્યા કરે તો ક્યારેક ને ક્યારેક તો તકલીફ પડી જવાની છે. તો આ પ્રજ્ઞેશભાઈ એવું કહે છે કે આજીવન કઈ ના થાય, બધાનું ભગવાન સારું કરે, અને 18-20 વર્ષના છોકરાઓ હોય તો એ તો ગાડી ઠોક્યા કરે, એનાથી શું ફરક પડે છે. તો બાપ તરીકે છોકરાને પાછો વળવાને બદલે બાપ તરીકે એને મોટિવેટ કરે છે, અને એ પછી એને 3 બીજા એક્સિડન્ટ કર્યા, અને આ 4થું એક્સિડન્ટ છે જેમાં 9 લોકોના જીવ ગયા છે. જો પેલા જ એક્સિડન્ટ વખતે પોલીસે, અત્યારે પોલીસ કામગીરી સારી કરે છે, આ એવું છે કે તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા બેસે છે. જ્યારે પહેલું એક્સિડન્ટ થયું ત્યારે તથ્ય પટેલને પકડી અને જે સજા કરવાની હતી એ ત્યારે જ થઈ ગઈ હોત તો આજે આ રિઝલ્ટ આવ્યું જ ના હોત. આ રિઝલ્ટ આવ્યું છે એનું કારણ એ છે કે પેલા જેટલા પણ કેસો બન્યા ને એમાં અરજીઓ લઈ લઈને ખાલી સમાધાન કરવાનું કામ થયું છે. પોલિટિકલ રેફરન્સ થી પોલિટિકલ ફોન આવી જાય એટલે અરજીઓ ઉપર એફઆઈઆર ના થાય, અરજીઓ ઉપર સમાધાન થાય, અને સમાધાન ના લીધે આવા જે નબીરાઓ છે, જે પૈસા વાળાની બિગડેલ ઓલાદો છે, એ જાહેર જનતાનો ભોગ લે છે. ગોપીભાઈ બિલકુલ જાહેર જનતાનો ભોગ લે છે, પરંતુ બિહુલભાઈ અહીંયા એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ તથ્ય જેવા લોકો અને ખાસ કરીને જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા લોકો છે, કારણ કે ગુજરાત એ દારૂબંધીનું રાજ્ય છે અને અહીંયા આગળ દારૂબંધી હોવા છતાં ખાલી 2 દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 16 કેસ મળતા હોય તો આને શું કહેવું, આ ગાંધીનું ગુજરાત કે પછી આ દારૂનું ગુજરાત? અને સવાલ પોલીસ ઉપર જ ઉભા થાય છે, કારણ કે બુટલેગરો જે રીતે બેફામ બને છે ત્યાં પોલીસ જ એમને રોકવામાં નાકામયાબ છે. એવું જ થાય છે ને. હું તમને ગેરંટી સાથે કહું છું કે જે હમણાં પેલા ભાઈને લાકડીઓ મારી એ એફઆઈઆર ની અંદર દારૂ ક્યાંથી આવ્યો ને એની તપાસ નહીં થઈ હોય અને ના એની તપાસ થશે. આ ગાંધીનું ગુજરાત, દારૂનું ગુજરાત એ સરકાર જાણે, પણ મને બેવડા ધોરણથી નફરત છે. બેવડા ધોરણ શા માટે રાખવાના? જો તમે પીને ગાડી ચલાવનાર વ્યક્તિ ઉપર એક્શન લો છો તો જે વેચવા વાળો છે એમની ઉપર એક્શન કેમ નહીં? અને જો દારૂ એટલો બધો વેલિડ છે તો લીગલ કરી દો તો પછી તમને એ શું તકલીફ છે? તમારે બેવડા ધોરણ કેમ રાખવા છે? હમણાં થોડા સમય પહેલા એક પરિપત્ર બહાર પડ્યો છે, તમને જાણ હોય ના હોય મને ખ્યાલ નથી, હું જણાવી દઉં તમને કે 10 લિટર સુધી જો દારૂ હોય તો મુદ્દા માલમાં ગાડી જમા લેવી નહીં. ગુજરાત સરકારમાં આવી પરિપત્ર છે, રાઈટ? તો ગુજરાતમાં જો દારૂ બંધી છે, 10 લિટર સુધી દારૂ પકડાય તો ગાડી જમા લેવી નહીં, તો કરવા શું માંગો છો? કે ભાઈ સ્ટોક થઈ જાય છે ગાડીઓની, પછી ફેરા મારવા માટે ગાડીઓ બીજી નથી મળતી, એવું? તો ગાડીઓ જમા નહીં લેતા, 10-10 લિટર સુધી બધું ચાલશે, એવું કેવા માંગો છો? તો આ બેવડા ધોરણ કઈ રીતના છે? તમે બુટલેગરો ઉપર કાર્યવાહી કરતા નથી, અને હું તો કહું છું મારી ઓફિસની નીચે પણ જઈશું ને, અથવા તમારા સ્ટુડિયોની નીચે તમે જશો તો ત્યાં કોઈ પણ એક બુટલેગર આવીને તમને જે પણ વ્યક્તિને દારૂ જોઈતો હોય એને દારૂ સપ્લાય કરી દેશે. કોઈ મોટી વાત નથી, આખા ગુજરાતમાં દારૂ મળે છે. તો તમે શું એના ઉપર લગામ કરવાની કોઈ કોશિશ કરો છો? તમે જાહેરમાં કોઈ વ્યક્તિને મારો છો? કોઈ વાંધો નહીં, એ પણ કરો, પણ જેને મારવાની જરૂર હતી એને પાછા માર્યા નહીં, એમને તો કે ઉઠક બેઠક કરાવી દીધી, ભાઈ ઠીક છે, પછી પોલીસ સ્ટેશનમાં ખુરશી નાખીને પગ ઉપર પગ ચડાવીને બેસવા દીધા. તો આ હિપોક્રસી મને નથી સમજાતી, આ બેવડું ધોરણ મને ગોપીબેન નથી સમજાતું. આ બેવડું ધોરણ છે, અને સાથે સવાલ પણ એ જ ઉભો થાય છે, કારણ કે જયારે પણ વાત કરીએ તો ગુજરાતમાં દારૂ બંધી છે, અહીંયા દારૂની કોઈ ફેક્ટરી નથી. ગુજરાતમાં દારૂ આવે છે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી. ઘણી બધી જગ્યાએ આ બોર્ડર ઉપર પોલીસ જ એવી હોય છે જે દારૂને અંદર ટ્રકને આવવા દે છે. એટલે તમારું હર્ષ સંઘવીને શું કહેવું છે કે ક્યાં કડક થવાની જરૂર છે? પોલીસ ઉપર કડક થવાની જરૂર છે કે પછી જેમ ચાલે છે એમ ચાલવા દો? હોમ મિનિસ્ટર સિંહને શું કહેવાનું હોય? જાણે હોમ મિનિસ્ટર સિંહને તો જાણકારી જ નહીં હોય દારૂ ક્યાંથી આવે છે. વસ્તુ મારું એ કહેવાનું છે, બધાને બધી જાણકારી જ છે, અને હું તો, તમે એવું કહો છો કે બોર્ડર થી આવે છે, મારો તો એક રીસન્ટ કેસ છે જેમાં આરોપીને બેંગ્લોર થી પોલીસ પકડીને લાવે છે, મારી પાસે તો વિડીયો ઓડિયો રેકોર્ડિંગ છે એના. તો પોલીસ એની પાસેથી 5,000 રૂપિયા લે છે, રસ્તામાં ગાડીમાં દારૂ નખાવે છે, અને એની પોતાની જ ગાડીમાં આરોપી અને દારૂ લઈને આવે છે, અહીંયા બુટલેગરને જઈને દારૂ વેચે છે. તો આ હકીકત છે, ઘણી વાર પોલીસ ખુદે બુટલેગર બને છે, એમાં કોઈ મોટી વાત નથી, અને આ વાસ્તવિકતા છે જે હોમ મિનિસ્ટર શ્રી પણ જાણે છે. તો
બધું લીગાલિટીથી જો ચલાવવું છે તો એ બંધ કરી દો, અને જો એ બંધ નથી કરવું તો દારૂ લીગલ કરી દો, એમાં કોઈ મોટી વાત નથી. ઠીક છે, લીગલ થયા પછી એવું થશે ને કે પીન ચલાવતો તો પછી મારો દંડા, એમાં કોઈ વાંધો નથી. તો અહીંયા દંડા મારો છો તો એ બુટલેગર વેચવા વાળો જે સોર્સિસ છે. હંમેશા હું અમારા કાયદામાં એક કન્સેપ્ટ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કર. મતલબ બીમારી થાય પછી એનો ઇલાજ કરવો એની કરતા બીમારી જ ના થાય ને એવું કઈ કામ કરવું જોઈએ. તો એવું કામમાં શું આવે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માં એક્સિડન્ટ થાય છે તો ડ્રિંક જ ના થાય એવું કઈ કરો ને. છેલ્લા 7 દિવસની અંદર 3 ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસીસ મળ્યા, જેમાં એક કેસમાં તો ખુદ પોલીસે જ પબ્લિક ની વચ્ચે લઈ જઈને અને દંડા માર્યા. અને કેટલું વ્યાજબી માનો છો કે આ ડ્રાઈવ આમ સફાળી જાગીને મહિનો ચલાવવા પૂરતી જ હોય છે કે પછી એને આગળ કન્ટિન્યુ કરવી જોઈએ આ લોકોએ? ખૂબ સારી કામગીરી કહેવાય, અને સારી કામગીરી તો ઠીક છે, એક કોર્ટનો ઓફિસર છું તો હું એવું ના કહી શકું, પરંતુ કોઈ પણ વ્યક્તિને જાહેરમાં લઈ જવો, એમને મારવો, લોકોને એક મેસેજ જાય કે આવી રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરવું જોઈએ. પરંતુ મને બેવડા ધોરણ નથી સમજાતા. બેવડા ધોરણ એ કે જ્યારે જે લોકોએ 9-9 લોકોના જીવ લીધા છે એ લોકોને તમે મીડિયા સમક્ષ લઈ જાઓ છો, પબ્લિક સમક્ષ લઈ જાઓ છો, ત્યારે એમને તમે ઉઠક બેઠક કરાવો છો. તો જો તમારી પાસે મની છે તો તમને હની જેવી ટ્રીટમેન્ટ મળશે. પણ કોઈ પણ જાહેર જનતાઓ અત્યારે ડ્રાઈવ ચાલે છે, મને, હું એક સામાજિક વ્યક્તિ છું તો મને ફોન આવતા હોય છે કે ભાઈ જેટલા જાહેર લોકો છે જેમની પાસે નાના મોટા રૂલ બ્રેક થયા છે ટ્રાફિકના, એમને આ ડ્રાઈવના નામે અત્યારે હેરાન કરવામાં આવી રહ્યા છે. જે પૈસા વાળા લોકો છે, જેમની પાસે મર્સિડીઝ જેગુઆર જેવી ગાડીઓ છે, જે ગજવામાં કાયદાઓને લઈને ફરે છે, આ ડ્રાઈવમાં શું એમને સજા થશે ખરી? શું એમને પકડવામાં આવશે ખરા? એમના કાળા કાચ ઉતારવામાં આવશે ખરા? જે એમએલએ ના છોકરાઓ છે જે કાળા કાચ વાળી ગાડીઓ લઈને ફરે છે, નંબર પ્લેટો નથી રાખતા, શું એમના કાળા કાચ ઉતારવામાં આવશે ખરા? જે પોલીસ કર્મચારીઓ છે, જેમના અધિકારીઓ અને જે પોલીસના છોકરાઓ છે, એમની ગાડીઓ ઉભી રાખીને એમના કાળા કાચ ઉતારવામાં આવશે ખરા? હાલ જો ગુપીબેન સર્વે કરવામાં આવે ને તો બધાના ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ છે જેટલા એમએલએ ના છોકરાઓ છે એમના, તો એમાં તમને સેંકડો રીલો મળી જશે ઓવર સ્પીડિંગ ગાડીઓની અને કાળા કાચ વાળી ગાડીઓની. અત્યારે હાલ તમે કોઈ પણ પોલીસ સ્ટેશન, તમને મજા આવે કોઈ પણ અમદાવાદનું લઈ લો અથવા સુરતનું લઈ લો, પોલીસ સ્ટેશનમાં જશો એટલે 4-5 પોલીસ કર્મચારીઓની ગાડી તમને કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની મળી જશે, એમાં કોઈ મોટી વાત નથી. માત્ર ને માત્ર રૂલ્સ રેગ્યુલેશન નો બર્ડન એ થોપલા જાહેર જનતા ઉપર કેમ ફોડી દેવામાં આવે? નિર્દોષ લોકોને જ કેમ ભોગ આમાં આમાં સજા કરવામાં આવે? નાના નાના ક્રાઇમ છે એમાં તમે આ ડ્રાઈવના નામે, મારી વિનંતી છે હોમ મિનિસ્ટરશ્રીને કે ભાઈ તમારે ડ્રાઈવ ચલાવવા, એમાં કઈ સારી વાત છે? એમાં સંદેશો લોકોને જશે, બેફામ લોકો છે એ કાબુમાં આવશે. પણ જે બેફામ લોકો છે ને એમને કાબુમાં લાવવાની જરૂરિયાત છે. જાહેર જનતા જે છે જેમને કઈ લેવા દેવા નથી, બિચારા સવારથી સાંજ સુધી કામ ધંધો કરે છે, એમને ખાલી ગાડીઓ ઉભી રાખીને એમના ચલાણ ફાડવાથી આમાં કઈ નીકળવાનું નથી. જે માલદાર છે, જે ગજવામાં પૈસા રાખે છે, ગજવામાં કાયદો રાખે છે, એમને એમ છે આમ બધું ખરીદી લઈશું, એમની ઉપર ડ્રાઈવ થવી જોઈએ.